અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદર ઉપર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે, હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતને કસરકો કરશે, પણ જખૌ પર જોખમ હજુ પણ છે. આગામી 3 દિવસ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દેશના પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે હવે બિપરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતા ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતા કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11-14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, તેમજ પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી બિપરજોય સાયક્લોનની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે, જે મુજબ સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ આગામી તારીખ 15-6-2023 સુધી કલેક્ટરશ્રી કચ્છની પરવાનગી વિના હેડક્વાર્ટર્સ ન છોડવા જણાવવામાં આવે છે. તેમ કરવામાં ચૂક થયેથી સંબંધિત અધિકારીશ્રી અને કર્મચારીશ્રી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.